પ્રિય મિત્ર આજે આપણે મિત્ર બાઇબલમાં જૂના કરારના વિભાગમાં લેવીયના પુસ્તકના સાતમા અધ્યાયનો અભ્યાસ કરવાના છીએ સાતમા અધ્યાયમાં તમે જોશો તો કુલ આડત્રીસ કલમો છે હવે લેવીયના સાતમા અધ્યાયનો વિષય એ દોષાર્થાર્પણ અને શાંત્યાર્પણ છે આ અધ્યાયમાં આ બે અર્પણો માટે યાજકોને સૂચના આપવાનું ચાલુ રહે છે આ બે અર્પણો અન્ય અર્પણો કરતા અધિક અંગત હતા ઉલ્લંઘન વ્યક્તિગત ઇઝરાયેલીને લાગુ પડતું હતું અને એ આમ જનતાની બાબત નહોતું ઈશ્વર તરફથી મળતી શાંતિ દરેક વિશ્વાસીએ અંગત રીતે અનુભવવાની હોય છે મિત્ર અહીં યાજકના સેવા કાર્ય ઉપર ભાર મૂકવામાં આવ્યો છે પ્રભુ સુખ્રિસ્તે આપણા માટે જે કર્યું છે અને આજે ઈશ્વર પિતાને જમણે હાથે બિરાજમાન થઈને આપણા માટે જે કાર્ય કરી રહ્યા છે એનું મિત્ર એનું આ છાયાચિત્ર છે હજી આજે પણ પ્રભુ ખ્રિસ્તના હાથમાં સેવા કાર્યનો રૂમાલ છે અને પ્રભુ સુખ્રિસ્ત આપણને શુદ્ધ કરે છે યોહાને લખેલા પત્રના પહેલા પત્રના પહેલા અધ્યાયની નવમી કલમ તમે જુઓ તો લખવામાં આવી છે કે જો ઈશ્વર સમક્ષ આપણે આપણા પાપ કબૂલ કરીએ તો ઈશ્વર પોતાનું વચન પાડશે અને તે યથાયોગ્ય કરશે તે આપણા પાપની ક્ષમા આપશે અને બધા દુષ્કર્મોથી આપણને શુદ્ધ કરશે ખેર તમે મિત્ર હવે તમારી પાસે જો બાઇબલ હોય તો લેવિયનું પુસ્તક તમારી સમક્ષ ખુલ્લું કરો લેવિયના પુસ્તકનો સાતમો અધ્યાય એની એકથી સાત કલમો મારી સાથે સાથે તમે જુઓ અહીંયા લખવામાં આવી છે અને દુષાર થાર પણનો નિયમ આ છે તે પરમ પવિત્ર છે જે જગાએ દહની અર્પણ કપાય છે ત્યાં તેઓ દોષાર થાર પણ કાપે અને તેનું રક્ત તે વેદી ઉપર ચોગરદમ છાંટે અને તે તેમાંની બધી ચરબીનું અર્પણ કરે પુષ્ટ પૂછડી તથા આંતરડા ઉપરની ચરબી તથા બંને ગુરદા તથા તેઓ ઉપરની જે ચરબી જાંગોની પાસે હોય છે તે તથા કલેજા પરનું અંતર પણ ગુરદા શુદ્ધા કાઢી લેવા અને યાજક યહોવા પ્રત્યે હોમ યજ્ઞને સારું વેદી પર તેઓનું દહન કરે તે દોષાર થાર પણ છે યાજકોમાંનો દરેક પુરુષ તે ખાય પવિત્ર જગામાં તે ખાવામાં આવે તે પરમ પવિત્ર છે જેવું પાપાર થાર્પણ તેવું જ દોષાર્થાર્પણ છે તેઓને માટે એક જ નિયમ છે જે યાજક તે વડે પ્રયાશ્ચિત કરે તેને તે મળે દોષાર્થાર્પણનો વિધિ અહીં લખવામાં આવ્યું છે એ પ્રમાણે બિલકુલ થાર્પણના વિધિ જેવો જ છે જોકે દોષાર્થાર્પણ પાપના કૃત્ય માટે છે

નમ્ર થઈને મરણ સુધી હા ક્રુસ પરના તેમના મરણ સુધી આધીનતાને માર્ગે ચાલ્યા આ કારણથી ઈશ્વરે તેમને સર્વોચ્ચ સ્થાને મૂક્યા અને સૌ નામોમાં શ્રેષ્ઠ નામ આપ્યું એટલે ઈસુ ખ્રિસ્તના નામના મહિમાને અર્થે આકાશમાંના પૃથ્વી પરના તથા પૃથ્વી તળેના સૌ ઘૂંટણ પડે અને ઈશ્વર પિતાના મહિમાને અર્થે સૌ જાહેરમાં પ્રગટ કરે કે ઈસુ ખ્રિસ્ત એ જ પ્રભુ છે આપણને જ્યારે મિત્ર આપણા ભયાનક પાપી સ્વભાવની ગંદકી અને તેના અમાપ્ય પ્રમાણનું ભાન થાય ત્યારે જ ત્યારે જ મિત્ર આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મહાત્મ્ય તેમની અદ્ભુતતા તેમની ભવ્યતા અને એમની પવિત્રતાને સમજી શકીએ એમ છે આપણે જ્યાં સુધી ભાન પ્રાપ્ત ના કરીએ કે આપણે કેવા ખતરનાક પાપી મનુષ્ય છીએ ત્યાં સુધી આપણે આપણા ઉદ્ધારક તરીકે પ્રભુ ખ્રિસ્તની કદર કરી શકીએ એમ નથી મિત્ર બાઇબલમાં યશયા સંદેશવાકના પુસ્તકના

ચોવીસ અને પચીસ કલમ લખવામાં આવ્યું છે બધા લોકો નિશાન ચૂકીને પાપમાં પડ્યા છે બધા લોકો કોઈ બાકાત નથી અને ઈશ્વરના મહિમા વંત ઈરાદાથી તેઓ ને દૂર જતા જાય છે પણ ઈશ્વરની અમૂલ્ય કૃપા દ્વારા તેઓને મુક્ત કરનાર ઈસુ ખ્રિસ્તની મારફતે બધા લોકો ઈશ્વરની સાથે સીધા સંબંધમાં આવી શકે છે ઈશ્વરે પ્રભુ ઈસુ ખ્રિસ્તને બલિદાન થવા આપ્યા ઈસુ ખ્રિસ્તના મરણ દ્વારા ઈશ્વરનો માણસોના પાપની વિરુદ્ધનો કોપ દૂર થાય છે અને એમ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરનાર માણસોના પાપ ઈશ્વર માફ કરે છે આમાં માણસને પોતાની સાથે સીધા સંબંધમાં લાવવાનો ઈશ્વરનો હેતુ પ્રગટ થાય છે ખેર આપણે લીવીના પુસ્તકમાં આગળ વધીએ સાતમો અધ્યાય એની આઠમી કલમ આવે જોઈએ અહીં લખ્યું છે અને જે યાજક કોઈ માણસનું દહન્યાર્પણ ચઢાવે તે યાજક પોતે ચઢાવેલા દહન્યાર્પણનું ચામડું પોતાને સારું લે બલિદાનના પ્રાણીનો એક ભાગ દહન કરવામાં નહોતો આવતો કયો ભાગ પ્રાણીનું ચામડું એ ચામડું યાજકને મળતું હતું હવે આ બાબત પણ પ્રભુ સુખ્રિસ્તના ન્યાયીપણાનો જબ્બો પહેરવાનું આપણને સૂચન કરે છે યશાયા સંદેશવાકના પુસ્તકમાં તમે જોશો બાઇબલમાં જૂના કરારના વિભાગમાં યશાયા સંદેશવાક નું પુસ્તક એના એકસઠમાં અધ્યાયમાં તમે જુઓ એકસઠમાં અધ્યાયમાં કઈ કલમ દસમી કલમ શું કહે છે હું યહોવામાં અતિશય આનંદ કરીશ મારો જીવ મારા દેવમાં હરખાશે કેમ કે જેમ વર પોતાને મુગટથી સુશોભિત કરે છે ને કન્યા પોતાને આભૂષણથી શણગારે છે એ પ્રમાણે ઈશ્વરે મને તારણના વસ્ત્રો પહેરાવ્યા છે ન્યાયીપણાનો જબ્બો મારા પર ઉડાડ્યો છે જોયું તમે મિત્રો ઈશ્વર પિતા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં સંતુષ્ટ છે અને તે આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જુએ છે સીધે સીધા નથી જોતા ઈસુ ખ્રિસ્તમાં આપણને જુએ છે રોમન લોકોને લખેલા પત્રના ત્રીજા અધ્યાયની બાવીસમી કલમ જુઓ તો લખ્યું છે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર બધાને ઈશ્વર ન્યાયી ગણે છે આ બાબતમાં કોઈ જ પ્રકારનો ભેદભાવ નથી ખેર આપણે આગળ વધીશું લેબિયનું પુસ્તક સાતમો અધ્યાય એની નવથી દસ કલમો જોઈએ નવમી અને દસમી અને ભઠ્ઠીમાં પકાવેલું તથા ને તવામાં તળેલું સર્વ ખાદ્યાર્પણ તે ચડાવનાર યાજકનું થાય અને સર્વ તેલવાળું કે કોઈ કોરું ખાદ્યાર્પણ હારૂનના સર્વ પુત્રો લે દરેક સરખે ભાગે તે લે ભઠ્ઠીમાં પકાવેલું અને તેલમાં તળેલું બધું જ યાજકોને મળતું હતું અહીંયા લખ્યા પ્રમાણે આ પ્રકારનું ખાદ્યાર્પણ પૂરે પૂરું યાજકોને મળતું હતું અગિયાર અને બાર કલમ શું કહે છે અને શાંત્યાર્પણનો યજ્ઞ યૌવા પ્રત્યે કોઈ ચડાવે તો તેનો નિયમ આ છે જો ઉપકાર સ્તુતિને અર્થે તે તે ચડાવે તો તે ઉપકારાર્થાર્પણની સાથે તેલમાં મોહેલી ખમીર વગરની પોળીઓ અને તેલ ચોપડેલા ખમીર વગરના ખાખરા તથા તેલમાં બોળેલા મેદાની તેલે મોહેલી પોળીઓ ચડાવે અહીં મિત્ર ભારે બાબત ઉપર મૂકવામાં આવ્યો છે કે આ અર્પણ સ્વૈચ્છિક હોવું જોઈએ આનું કારણ એ છે કે એ આભાર દર્શાવવા માટેનું આભાર પણ છે વિશ્વાસી માટે આમાં તો બહુ જ મોટો અર્થ સમાયેલો છે મિત્ર બાઇબલમાં હિબ્રુ લોકોને લખેલા પત્રમાં તમે જુઓ તેરમો અધ્યાય અને પંદરમી કલમ તો ત્યાં લખવામાં આવ્યું છે કે ઈસુ દ્વારા હંમેશા આપણે ઈશ્વરને આપણા બલિદાન તરીકે સ્તુતિનું અર્પણ કરીએ આ અર્પણ તેમનું નામ કબૂલ કરનાર હોઠો દ્વારા અપાય છે આપણા હોઠોનું ફળ મિત્ર ઈશ્વરનો આભાર માનવા માટે હોવું જોઈએ ઈશ્વરને અર્પણ કર્યા વગર યાદ રાખો મિત્ર ઈશ્વરની આરાધના થઈ શકે નહીં હવે આપણે તેરમી અને ચૌદમી કલમ જોઈએ લીવીનું પુસ્તક સાતમો અધ્યાય લખ્યું છે ઉપકાર સ્તુતિને અર્થે પોતાના શાંત્યાર્પણના યજ્ઞ સાથે ખમીરી રોટલીની પોળીઓનું અર્પણ તે ચડાવે અને તેમાંના પ્રત્યેક અર્પણમાંથી દરેક વસ્તુ યહોવાને સારું ઉછાલી અર્પણ તરીકે તે ચડાવે શાંતિ રક્ત છાંટનાર યાજક જ તે મળે યાજકને તે મળે હવે આ બાબત ઉપર તમે ખાસ ધ્યાન આપો મિત્ર બારમી કલમમાં તમે જોશો તો પોળીઓ અને ખાખરા ખમીર વગરના રાખવાના હતા જ્યારે તેરમી કલમમાં આપણે વાંચ્યું એ પ્રમાણે રોટલી ખમીર વાળી રાખવાની હતી આ જરા વિચિત્ર લાગે છે ખમીર એ તો દુષ્ટતાનો સિદ્ધાંત દર્શાવે છે તો પછી રોટલી ખમીરવાળી શા માટે હોવી જોઈએ કારણ કે 12મી કલમ અનુસાર એ પ્રદર્શિત થાય છે કે ઈસુ ખ્રિસ્ત પાપ રહિત ખમીત ખમીર રહિત પાપ રહિત એટલે ખમીર રહિત આપણા શાંત્યાર પણ છે જ્યારે તેરમી કલમમાં તમે જુઓ તો ઈશ્વરની શાંતિમાં ભાગીદાર થનાર શાંત્યાર અર્પણ કરનાર વ્યક્તિ ઈશ્વરનો આભાર માને છે એના પાપ માફ કરવામાં આવે છે ને ઈશ્વર સાથે તેને શાંતિ થઈ છે છતાં હજી એનામાં દુષ્ટતાનું તત્વ રહેલું છે ખમીર હજી એનામાં હાજર છે એટલા માટે તેરમી કલમમાં આપણને ખમીરવાળી પોળીઓની વાત કરવામાં આવી છે ઈશ્વર સાથેની શાંતિ વિશ્વાસી પાપરહિતની સંપૂર્ણતા હાંસલ કરે એના ઉપર આધારિત નથી હોતી મિત્ર વિશ્વાસીએ માફી મેળવવા માટે એને શુદ્ધ થવા માટે પોતાના પાપ કબૂલ કરવાના હોય છે એ પછી એણે પવિત્ર આત્માના સામર્થ્યમાં નવા સ્વભાવમાં જીવવાનું હોય છે નવા કરારના વિભાગમાં બાઇબલમાં તમે જુઓ તો રોમન લોકોને લખેલા પત્રના છઠ્ઠા અધ્યાયની ચૌદમી કલમ જુઓ શું લખવામાં આવ્યું છે રોમન લોકોને લખેલો પત્ર છઠ્ઠો અધ્યાય ચૌદમી કલમ ચૌદમી કલમ તમે જોશો તો ત્યાં લખવામાં આવ્યું છે કે પાપે તમારા પર રાજ કરવું ના જોઈએ કારણ કે હવે તમે નિયમ નીચે નહીં પણ ઈશ્વરની કૃપામાં જીવન જીવો છો ચોથી કલમ જુઓ તો લખ્યું છે આપણે આપણા બાપ્તિસ્માની મારફતે ઈસુ ખ્રિસ્તની સાથે ડટાયા અને તેમના મરણના ભાગીદાર બન્યા કે જેથી કરીને જેમ ઈશ્વર પિતાના મહિમાવંત સામર્થ્યથી ઈસુ ખ્રિસ્ત મરણમાંથી સજીવન થયા તેમ આપણે પણ નવા જીવનમાં જીવીએ આપણે જાણીએ છીએ છઠ્ઠી કલમ આપણું જૂનું વ્યક્તિત્વ ઈસુ ખ્રિસ્તના ક્રુસ ઉપર મરણ પામ્યું છે જેથી આપણા પાપી અહમના બળનો નાશ થાય એ માટે કે આપણે હવેથી પાપના ગુલામ રહીએ નહીં અગિયારમી કલમ જુઓ શું કહે છે એ જ રીતે તમે પોતાને પાપના સંબંધમાં મરણ પામેલા અને ઈસુ ખ્રિસ્તની મારફતે ઈશ્વરના સંબંધમાં જીવતા ગણો આપણે આગળ વધીએ મિત્ર લીવીના પુસ્તકના સાતમા અધ્યાયમાં અને એની પંદરથી અઢાર કલમો જોઈએ અહીંયા લખવામાં આવી છે અને ઉપકાર સ્તુતિને માટેના શાંત્યાર્પણના યજ્ઞનું માંસ અર્પણને દિવસે તે ખાઈ જાય તે તેમાંથી કંઈ પણ સવાર સુધી રહેવા ન દે પણ જો તેનું યજ્ઞાર્પણ એ કોઈ માનતા કે ઐચ્છિકાર્પણ હોય તો જે દિવસે તે પોતાનું અર્પણ ચડાવે તે દિવસે તે તે ખાય અને બાકી રહેલું તે બીજા દિવસે ખાય પણ તે યજ્ઞના જે ત્રીજા દિવસ સુધી રહે તેને અગ્નિમાં બાળી નાખવું અને જો તેના શાંતિ અર્પણના યજ્ઞના માસમાંનું કંઈ પણ ત્રીજે દિવસે ખાવામાં આવે તો તે માન્ય થશે નહીં તેમજ અર્પણ કરનારના લાભમાં તે ગણાશે પણ નહીં તે અમંગળ ગણાશે ને જે માણસ તેમાંનું ખાશે

આપણે મિત્ર ઈસુ ખ્રિસ્તને સામે જોવાની અને એમનામાં વિશ્રામ પ્રાપ્ત કરવાની જરૂર છે આપણે જ્યારે અનુભવીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૂરતા છે અને અદ્ભુત છે ત્યારે ઈશ્વરની જે શાંતિ છે જે માણસોની સર્વસમજ શક્તિ બહારની શાંતિ છે એ આપણા હૃદયોમાં પ્રવેશ કરે છે ખેર આગળ વધીએ ઓગણીસ થી પચીસ કલમો જોઈએ અને જે માંસને કોઈ અશુદ્ધ વસ્તુનો સ્પર્શ થાય તે ખાવું નહીં તેને અગ્નિમાં બાળી નાખવું અને પ્રત્યેક જે શુદ્ધ હોય તે તે માંસ ખાય પણ જે જન પોતાનું અંગ અશુદ્ધ હોવા છતાં યહોવાને માટેના સાંતાર્પણના યજ્ઞનું માંસ ખાય તે માણસ પોતાના લોકોમાંથી અલગ કરાય અને જે માણસ કોઈ અશુદ્ધ વસ્તુનો એટલે મનુષ્યના અશુદ્ધપણાનો કે અશુદ્ધ પશુનો કે હર કોઈ અશુદ્ધ કે અમંગળ વસ્તુનો સ્પર્શ કરે ને યહોવાને માટેના શાંત્યાર્પણના યજ્ઞનું માંસ ખાય તે પોતાના લોકમાંથી અલગ કરાય અને યૌવાએ મુસાને કહ્યું કે ઈસરાયલ પુત્રોને એમ કહે કે બળદની કે ગેટાની કે બકરાની કંઈ પણ ચરબી તમે ન ખાવ અને મૂળદાલની ચરબી તથા જાનવરોએ ફાળી નાખેલાની ચરબી બીજા કોઈ કામમાં વપરાય ખરી પણ તમારે તે કદી ખાવી નહીં કેમ કે માણસો યહોવા પ્રત્યે જે પશુનો હોમ યજ્ઞ ચડાવે છે તેની ચરબી જે કોઈ ખાય તે ખાનાર માણસ પોતાના લોકો મધ્યે પણ અલગ કરાય અશુદ્ધ માણસ જો શાંતિર્પણ માનું કશું ખાય તો તેને નાત બહાર કરવામાં આવતો હતો જે વિશ્વાસી મિત્ર ઈશ્વરની સંગતમાં પ્રવેશવા માંગતો હોય એને પોતાના પાપ કબૂલ કરવા જ પડે છવ્વીસ અને સત્યાવીસમી કલમમાં લખ્યું છે અને તમે કોઈ પણ પ્રકારનું રક્ત પછી તે પક્ષીનું હોય કે પશુનું હોય તે તમારા કોઈ પણ ન જે માણસ કંઈ પણ રક્ત ખાય તે માણસ પોતાના આપણને યાદ અપાવે છે કે માનવીનો ઉદ્ધાર રક્ત વડે સિદ્ધ થયો છે અને ઈશ્વરથી સ્વીકૃત થવા માટે રક્ત આપણો પાયો અને ઈશ્વરનો સિદ્ધાંત છે બાઇબલમાં હિબ્રુ લોકોને લખેલા પત્રના ધ્યાય બાવીસમી કલમ તમે જોશો લખેલો પત્ર નવમો કલમ અહીંયા લખવામાં આવ્યું છે કે ખરેખર નિયમશાસ્ત્ર પ્રમાણે તો લગભગ બધી જ વસ્તુઓ રક્ત દ્વારા શુદ્ધ થાય છે અને રક્ત વેવડાવ્યા વગર પાપોની ક્ષમા મળતી જ નથી આગળ આપણે જોઈએ લેબિયાનું પુસ્તક સાતમો અધ્યાય અઠ્યાવીસથી ચોત્રીસ કલમો તો લખવામાં આવી છે અને યહોવાએ મુસાને કહ્યું કે ઇસરાયેલ પુત્રોને એમ કહે કે જે કોઈ પોતાના શાંત્યાર્પણનો યજ્ઞ યહોવા પ્રત્યે ચડાવે તે પોતાના શાંત્યાર્પણનો યજ્ઞમાંથી યહોવા પાસે અર્પણ લાવે તે પોતાના હાથે યહોવાના હોમ યજ્ઞ લાવે તે ચરબી સહિત સીનો લાવે એ માટે કે તે સીનાની આરત્યાર્પણને સારું યહોવાની સન્મુખ આરતી કરાય અને યાજક વેદી પર ચરબીબીનું દહન કરે પણ સીનો હારૂન તથા તેના પુત્રો લે અને તમારા શાંત્યાર્પણોના યજ્ઞમાંથી જમણું બાવડું ઉછાલી અર્પણને સારું તમારે યાજકને આપવું એ જમણું બાવડું હારુનના પુત્રો માને જે શાંત્યાર્પણનું રક્ત તથા ચરબી ચડાવે તેનું થાય કેમ કે આર્તિક સીનો તથા ઉચ્છલિત બાવડું ઈસરાયલ પુત્રો પાસેથી તેઓના શાંત્યાર્પણોના યજ્ઞમાંથી મેં લીધા છે ને મેં તે હારુન યાજકને તથા તેના પુત્રોને ઈસરાયલ પુત્રો તરફથી તેઓના જાથુના દાપા તરીકે આપ્યા છે પ્રમુખ યાજક હારૂન એના પુત્રો અને યાજકોને શાંત્યાર્પણમાંથી તેમનો હિસ્સો મળતો હતો હવે આમાં જે સીનો છે એ આપણા માટેના પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમનું સૂચન કરે છે મિત્ર રોમન લોકોને લખેલો પત્ર તમે જુઓ બાઇબલમાં નવા કરારના વિભાગમાં એના પાંચમા અધ્યાયની આઠમી કલમ તમે જુઓ તો ત્યાં લખવામાં આવ્યું છે કે ઈશ્વરે આપણા પર કેટલો અપાર પ્રેમ કર્યો છે કારણ કે આપણે જ્યારે પાપી હતા એવા સંજોગોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા માટે મરણ પામ્યા કેટલો અદ્ભુત પ્રેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા પ્રત્યે પ્રગટ કર્યો છે મિત્ર હવે શાંત્યાર્પણનું બાવડું એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના શક્તિ અને સામર્થ્યનું સૂચન કરે છે મિત્ર ઈસુ ખ્રિસ્ત આપણો સર્વાંગી સંપૂર્ણ ઉદ્ધાર કરવા માટે સમર્થ છે હવે મિત્ર જૂના કરારમાંના આ બધા બલિદાનો પોતે પોતાનામાં સમર્થ નહોતા જૂના કરારમાં માનવીનો ઉદ્ધાર આપણી જેમ વિશ્વાસથી થતો હતો ઈશ્વર પરના વિશ્વાસથી બાઇબલમાં જૂના કરારના વિભાગમાં ગીત શાસ્ત્રનું પુસ્તક છે એના ચોથા અધ્યાયની પાંચમી કલમ તમે જુઓ તો ત્યાં લખવામાં આવ્યું છે ન્યાયીપણાના યજ્ઞો ચડાવો ન્યાયીપણાના યજ્ઞો ચડાવો અને યહુવા પર ઈશ્વર ઉપર ભરોસો રાખો બલિદાનો જ્યારે મિત્ર વિશ્વાસથી અને આભાર વશતાથી ઈશ્વરને અર્પવામાં આવે છે ત્યારે મિત્ર ત્યારે ઈશ્વર પ્રસન્ન થતા હતા મિત્ર જૂના કરારમાંના સર્વ અર્પણો પ્રભુ ઈશુખ્રિષ્તની પ્રતિ છાયા રૂપે હતા શેર આપણે હવે આગળ વધીએ અને લેબિયાના પુસ્તકના સાતમાં દેની પાંત્રીસ થી આડત્રીસ કલમ જોઈએ અહીંયા લખ્યું છે યહુવાની સેવા કરવાના હારુને તથા તેના પુત્રોને યાચક તરીકે તેણે રજૂ કર્યા તે જ દિવસે હોમ હોમયજ્ઞોમાંથી તેનો અભિષેકનો હિસ્સો તથા તેના પુત્રોનો અભિષેકનો હિસ્સો તે આ પ્રમાણે છે એ વિષે યહુવાએ જે દિવસે તેઓનો અભિષેક થયો તે દિવસે એવી આજ્ઞા કરી કે ઈસરાયેલ પુત્રો તેઓને તે આપે તે વંશ પરંપરા તેઓનું સદાનું દાપુ છે દહન્યાર્પણનો ખાદ્યાર્પણનો તથા પાપાર્થાર્પણનો તથા દોષાર્થાર્પણનો તથા પ્રતિષ્ઠા ક્રિયાનો તથા યજ્ઞનો નિયમ એ જ છે અરણ્યમાં યહોવાને સારું અર્પણ ચડાવવાની ઈસરાયલ પુત્રોને તેણે આજ્ઞા કરી તે દિવસે યહોવાએ સિનાય પર્વતમાં મુસાની આજ્ઞા આપી તમે જુઓ મિત્ર ઈશ્વર અહીં પ્રમુખ યાજક હારૂનને તેના યાજકોને આપેલી સૂચનાઓ સમાપ્ત કરે છે ઈશ્વર તમને આશીષ આપો આમેન